एक व्यक्ति तप करे ने एक व्यक्ति हाचू भजन करे तेनो फल केटला ने मळे। एक गुरुदेव गोपालानंद स्वामी आज थी 175 वर्ष पहला साळंगपुर नी धरती ने आशीर्वाद आप्यो अने कष्ट भंजन पधरावी दीधा तो आज मारी अने तमारी जेवा करोड़ों लोको सुखी छे। मात्र एक साधु नो प्रताप। गोपालानंद स्वामी साळंगपुर मां न आव्या होत तो साळंगपुर होत हूँ हालो मन गयो हूँ होत। कोई त्यां जवाय न आवे हूँ होत। अने आजे तमे जो नानू एवडू गाम જ્યાં લોહીનો રિપોર્ટ કરવો હોય તો એ તેમ લેબોરેટરી નથી પણ દુનિયાના મોટા મોટા શહેનશાહ હોય ત્યાં માથા નમાવવા માટે આવે છે। આ સાળંગપુર નાનું એવડું જો મહાન ધામ બન્યું હોય તો માત્ર ને માત્ર એક સાધુનો પ્રતાપ છે, એનું તપ, એનું ભજન, એનો પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો જે સમર્પણ ભાવ। સંતમાં શું તાકાત છે ને એ તમને સાળંગપુરની અંદર આજે હાજર હાજર દેખાય। એક સાધુનો પ્રતાપ, એક જ સાધુ। તમને બધાને કદાચ પ્રશ્ન થાય અતુલિત બલ ધામ એવા હનુમાનજીનો પ્રૌઢ પ્રતાપ નહીં, 100% એનો પણ ખરો। સાળંગપુરની અંદર એ જ છે પણ એને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સ્પર્શ થયેલો છે। એ ધરતીને મહાન સત્પુરુષના આશીર્વાદ મળ્યા છે એનો એ પ્રૌઢ પ્રતાપ છે। આ મારી આગળ માળા છે, તમને દેખાય છે બધા? કેટલાકની હોય 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા હોય, કેટલાક હોય આના? પણ મારી આગળ જે આ માળા છે કોઈ 1,00,000 રૂપિયા આપે તો હું ન આપું, 5,00,000 આપે તો ન, કારણ કે આ માળા સ્વામિનારાયણ ભગવાને પહેરેલી છે ને ફેરવેલી છે। દહ વર મહેનત કરીને ત્યારે મને મળી છે આ। લાકડાને વેલ્યુ નથી, એ લાકડાને સ્પર્શ કોણે કર્યો છે ને એની વેલ્યુ હોય છે। હજારો લાકડીઓ છે પણ ગોપાળાનંદ સ્વામી જે લાકડીનો સ્પર્શ કર્યો અને દાઢીએ લગાડી એ લાકડી આજે દાદાના દરબારમાં છે। કદાચ એવડા જ વજનની હોનાની કરીને કોઈ આપે ને તો અમે ન આપી। સાળંગપુર દાદાના દરબારની અંદર 5 કરોડનો ચેક કે 10 કરોડનો ચેક કે 50 કરોડનો ચેક કોઈ આપી જાય ને તો એ લાકડી ન મળે। હું દાદા કહું એ લાકડી ન મળે, સમજાય છે તમને? 50 કરોડ કોઈ આપે ને કદાચ અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે 100 કરોડ આપી, 500 કરોડ આપી તો એ લાકડી, કારણ લાકડાની કિંમત નથી, એનો સ્પર્શ કોને કર્યો એની કિંમત હોય છે યાર। કોણ રાખતું તું એને, કોણ રાખતું તું? આજે મોટા મોટા માણસો એમ કે સ્વામી એક વખત લાકડી અડવા દો, એના માટે તો પુણ્ય જોઈ, પૈસા નહીં, પુણ્યની જરૂર પડે। એક વાત ચોક્કસ યાદ રાખજો, બધું પૈસાથી નથી મળતું, બધું સત્તાથી નથી મળતું, અમુક વસ્તુ મેળવવા માટે મહાપુરુષના આશીર્વાદની જરૂર હોય છે, સત્કર્મની જરૂર હોય છે, પુણ્યની જરૂર હોય છે, આપણા આત્માના પવિત્રતાની જરૂર હોય છે અને મોટામાં મોટા આપણા ભાગ્યની જરૂર હોય છે યાર। સબ કુછ પૈસો સે નહીં પ્રાપ્ત હોતા, કોણ કહેતા હૈ કે દોલત સે હર ચીજ મિલતી હૈ,
कौन कहता है कि दौलत से हर चीज मिलती है, अब रुपयों के बिस्तर पर सोए है, कोई हमें नींद ला दे, अब रुपयों के बिस्तर पर सोया है, कोई हमें नींद ला दे।